દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રહેતા ધોરણ 11ના વિદ્યાર્થી 10 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થતા પોલીસને તેની શોધખોળ બાદ આ વિદ્યાર્થી બિહાર અને નેપાળની સરહદેથી મળી આવ્યો હતો. ધોરણ 11નો વિદ્યાર્થી ગુમ થયા બાદ તેના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણકારી આપી હતી. જો કે ગુમ થયેલા વિદ્યાર્થી નોટબુકમાંથી દેશ વિરોધી માનસિકતા ધરાવતા લખણો અને દુનિયાના મોટા આતંકી સંગઠનો તેમજ આતંકવાદીઓના નામો લખેલા મળી આવતા સેલવાસ પણ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ વિદ્યાર્થીના મોબાઈલ લોકેશનની પોલીસે તપાસ કરાવી તે બિહાર અને નેપાળની બોર્ડર પરથી મળી આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા વિદ્યાર્થીની નોટબુકમાંથી મળી આવેલ દેશ વિરોધી અને આતંકી સંગઠનોના લખાણના કારણે આ વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે કે તે દિશામાં તપાસ હાથ ધરી છે. સિલવાસા પોલીસ સ્ટેશન મેં રજિસ્ટર્ડ એક માઇનર લડકે કે કિડનેપિંગ કે કેસ મેં મોબાઈલ સર્વેલન્સ ડિજિટલ સર્વેલન્સ કે આધાર પર ઉસકી પોઝિશન બિહાર વેસ્ટ ચંપારણ જિલ્લે મેં આ રહી હૈ. હમારી ટીમ ઓલરેડી વહાં પે પહોંચ ગઈ હૈ ઓર લડકે સે પૂછતાછ ભી જારી હૈ. અભી યે કેસ ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન મેં હૈ તો જૈસે હી આગે કી મામલો કા ખુલાસા હોગા વો સારી બાતે આપકે સામને રખી જાયેગી. અભી એક્ઝેક્ટલી કહાં સે મિલા હૈ ટીમ જબ વાપસ સિલવાસા વિક્ટિમ કો લેકે આયેગી તભી સારી બાતો કા ખુલાસા હો પાયેગા. લેકિન ઇસમેં ભારત સરકાર કી ભી ઓર અન્ય રાજ્યો કી એજન્સીયાં ભી હમે મદદ કર રહી હૈ તો સારી બાતો કા ખુલાસા જલ્દી હોને કી સંભાવના હૈ.